અમરોલી વિસ્તારમાં કેટલાક સેવાભાવી સભ્યોએ કોરોના જેવી મહામારીની બીજી લહેરમાં સેવાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે. કોઈ પણ જરૂરિયાતમંદ ભૂખે ન રહે એ માટે આ ટીમના સભ્યોએ ટિફિન સેવા શરૂ કરી છે. કોરોનાની મહામારીના કપરા કાળમાં અમરોલીમાં કેટલાક સેવાભાવી સભ્યો ભૂખ્યાને ભોજન આપવાની કામગીરીમાં જોડાયા હતા. હાલ સુરત શહેરમાં કોરોનાની મહામારીનું વિસ્ફોટક સ્થિતિનું સર્જન થયું છે, જેને લઈને ફરીથી રોજગાર ધંધા ઉપર માઠી અસર વર્તાઈ છે. અનેક લોકોને રોજી રોટીની ફિકર પણ સતાવી રહી છે. સુરત શહેરમાં પરપ્રાંતિઓ અને ફૂટપાથ પર જીવન વિતાવતા લોકોનો એક મોટો વર્ગ છે. જે સમસ્યા તેમની કોઈ મેઇન હોય તો તે છે રોટી. આવા ભૂખે લોકોને આંતરડીને ઠારવા માટે અમરેલીના કેટલાક સભ્યો ફરીને તેમની ટીમ સાથે સેવાકીય હવન કરવાનું શરૂ કર્યું છે. ફૂટપાથ પર રોજ રહેતા અને રોજનું કમાઈને રોજ ખાતા જરૂરિયાતમંદો માટે અમરેલીનું સેવાકીય ગ્રુપ આગળ આવ્યું. દર રવિવાર અને જ્યારે જરૂરિયાત વર્તાય એવા સમયમાં ગ્રુપના સભ્યો ઉમદા કાર્ય કરે છે. તેમની સંસ્થામાં 50 થી વધુ સભ્યો હાલ કાર્યરત છે. ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજન પડે એ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. અમરોલી ચાર રસ્તા અમે લોકડાઉન સમયથી ભૂખ્યાને ભોજનની સુવિધા ચાલુ કરેલી છે અને અમે 8 થી 9 મહિનાથી ભૂખ્યાને ભોજન આપીએ છીએ અને દર રવિવારે 200 થી 250 જણા અહીંયા જમી જાય છે અને વિશેષ કામગીરીમાં જે અત્યારે હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકો છે એમને ટિફિન સેવા અમે પૂરી પાડીએ છીએ. અમારી સાથે અંદાજિત 50 થી 60 લોકો હોમ ડિલિવરી કરવા માટે સ્વયંસેવકો તૈયાર છે. કેટલી સંસ્થાઓ તમારી સાથે જોડાઈ છે? અમારી સાથે પોલીસ સપોર્ટ ફોર્સ કરીને સંસ્થા છે જે અમારી સેવામાં તત્પર હરહમેશ હોય છે. રોજના અમે અત્યારે 250 થી 300 ટિફિન પહોંચાડતા હોઈએ છીએ. હોમ ક્વોરન્ટાઇન જે વ્યક્તિઓ હોય છે જે જમવાનું બનાવી નથી શકતા એની માટે અમે આ સેવાનું ચાલુ કરેલ. શું સંદેશ આપશો લોકોને? લોકોને એ સંદેશ આપશો, સુરક્ષિત રહો, ઘરે રહો અને જે વ્યક્તિ હર હંમેશ હેલ્પ જોઈતી હોય તો પોલીસ સપોર્ટ ફોર્સ 24/7 હર હંમેશ તમારી સાથે ઉભેલી છે. રિપોર્ટ.